જામનગર જિલ્લાના સચાણા નજીક આવેલું આ છે ઈશરધામ ગામ. આ ગામની અનેક વિશેષતાઓના કારણે ગામને અનોખા ગામની ઓળખ મળી છે. 2001માં ભૂકંપના બીજા જ દિવસે સચાણા ગામના જ કેટલાક ગઢવી પરિવારે સચાણાથી થોડે દૂર 26 ઘરનું ગામ વસાવ્યું હતું. ગઢવી પરિવારના સંત શ્રી ઈશરદાસજીના નામથી ગામનું નામ ઈશરધામ રાખવામાં આવ્યું. હાલ ગામમાં માત્ર 26 મકાન છે અને આશરે 200 લોકોની વસ્તી ધરાવે છે. જો કે ગામમાં એક પાન મસાલાની એક પણ દુકાન નથી, એટલે વ્યસનનો પ્રશ્ન જ નથી. ગઢવી પરિવારના સંત શ્રી ઈશરદાસજીનું એક મંદિર છે અને તેના સાનિધ્યમાં જ એક જ ગઢવી પરિવારનું ગામ વસ્યું છે, જેથી અહીં ગામમાં પરિવાર નહીં પરંતુ પરિવારનું ગામ છે તેમ કહી શકાય. અહીંયા અમે 2001થી નવું ગામ વસાવ્યું. આની પહેલાં અમે સચાણા ગામમાં રહેતા. અહીંયા 200 માણસનો અમારો પરિવાર છે અને 23 ઘર છે. આની પહેલાં અમારે મહાત્મા ઈશરદાસજી ભાદ્રેસ બાડમેરનું ગામ છે ત્યાંથી અહીંયા આવેલા, અને જામસાહેબ બાપુએ 1596માં સચાણા ગામ આપ્યું, ત્યાંથી અમે અહીંયા સચાણામાં જ રહી છીએ. ભૂકંપ તો માર વેઠેલા સચાણાના એક ગઢવી વડીલે પોતાની અલાયદી સંસ્કૃતિના રક્ષણ માટે પોતાની 16 વીઘા જમીન પોતાના બહોળા કુટુંબને અર્પણ કરી હતી અને ત્યારબાદ પરિવારજનોએ સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી 2000 ફૂટના 26 પ્લોટને સરખે ભાગે વિભાજિત કર્યા. ત્યારબાદ સચાણા ગામના સીમ વિસ્તારમાં 16 વીઘામાં વરસાવ્યું ઈશરધામ ગામ. અહીં ગૌશાળા અને પક્ષીઓ ચબૂતરો પણ છે, તો પાણીની પરબ અને પશુઓ માટે અલગથી અવાડો પણ બનાવાયો છે, તો બાળકો માટે શાળા તેમજ ઈશરધામના નામે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું. અમે જૂના ગામથી 2001માં અહીંયા આવેલ છે. અમારી બાપદાદાની જમીન હતી, ખેતી એમાં બિન ખેતી કરીને પ્લોટિંગ કરેલ છે અને બધાને એક એક પ્લોટ મળેલ છે. 26 પરિવાર રહી છે, 2000 ફૂટ જગ્યા છે. અહીંયા પાણીની વ્યવસ્થા પૂરેપૂરી છે, સ્કૂલની વ્યવસ્થા છે, રોડ છે, રસ્તા છે, એટલે કાંઈ આદર્શ ગામ અમારું ઈશરધામ બનેલ છે. ગ્રામ્ય પંથકમાં વધતા જતા ચોરી અને અન્ય ગુનાખોરીના બનાવોને લઈને પણ ગ્રામજનોએ વિચાર કર્યો. ગ્રામના યુવકોએ ગામની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને ગામમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા. ગામમાં આવતા તમામ રસ્તા અને શેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવા માટે 16 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે અને 3 કંટ્રોલ રૂમ ઘરમાં રાખવામાં આવ્યા છે. ગામ દરિયા કિનારાથી નજીક આવેલું છે, તેથી સંવેદનશીલ વિસ્તારમાં કોઈ ઘૂસણખોરી કે અન્ય બનાવ ન બને તે માટે ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ઈશરધામ ગામમાં બધી શેરીઓ અને રસ્તાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. જ્યારથી ગામ સીસીટીવીથી સજ્જ થયું છે ત્યારથી હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો. અમે આખા ગામને સીસીટીવીથી સજ્જ કર્યું છે, ખાસ કરી અને બહારના કોઈ અપરાધીઓ કંઈ ક્રાઇમ ન કરે, કંઈ અપરાધ કરે અથવા અપરાધ કરે તો પછી એના માટે સીસીટીવી ફૂટેજ બહુ જ અગત્યના સાબિત થાય એ હેતુસર અમે આખા ગામમાં આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયેલ છે. ઈશરધામ ગામ આદર્શ ગામના તમામ માપદંડો પૂરા કરે છે, પરંતુ વહીવટી કારણસર હજી સુધી ઈશરધામને ગામનો દરજ્જો નથી મળ્યો. આ ગામ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સંયુક્ત ગ્રામ પંચાયતમાં આવે છે. કદાચ ભવિષ્યમાં વસ્તીના માપદંડો પૂરા થતા જ આ ઈશરધામને ગામનો દરજ્જો પણ મળી શકે છે. આશા રાખીએ ત્યારે પણ આ ગામના લોકોની એકતા અને સાંસ્કૃતિક વૈભવ અકબંધ જળવાઈ રહે. કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથુ રામડા, VTV ન્યૂઝ, જામનગર.